નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન છેલ્લા પાઠમાં આપણે પાઠ નંબર પાંચમાં ભારત આઝાદી તરફ પ્રયાણ એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી તે આ મુજબ હતા પાના નંબર એકત્રીસ ઉપર આપણે જોયું સૌપ્રથમ સાયમન કમિશનની સ્થાપના જોઈ હતી ઓગણીસો સત્યાવીસમાં ત્યારબાદ આપણે જોયું નહેરુ કમિટી પછી પૂર્ણ સ્વરાજ્યની માગણી ડોમિનિયન સ્ટેટ એટલે સ્થાનિક સ્વરાજ્ય જોઈશે નહીં પૂર્ણ સ્વરાજ્ય જોઈશે એવું ઓગણીસો ઓગણત્રીસમાં એના વિશે આપણે માહિતી મેળવી હતી પાછળ પાના નંબર બત્રીસ ઉપર દાડી દાંડીકૂંછની જે યાત્રા હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપણે પાર્ટ વનમાં મેળવી હતી અત્યારે આપણે પાર્ટ ટુમાં હવે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ આગળનો આપણો મુદ્દો છે ગાંધી ઇરવીન સમજૂતી ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી એના વિશે વાત કરીએ ગોળમેજી પરિષદ જે વાત છે એમાં બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા માટે એક ગોળમેજી પરિષદની પરિષદ બોલાવી એ ગોળમેજી પરિષદને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌથી પહેલી ગોળમેજી પરિષદ નવેમ્બર ઓગણીસો ત્રીસ લંડનમાં મળી હતી પણ એમાં શું થયું સૌથી પહેલી જે મળી લંડનમાં પરિષદ તેમાં કોંગ્રેસની ગેરહાજર હતી અને કોંગ્રેસ ગેરહાજર હતી તેથી આ પરિષદ શું થઈ નિષ્ફળ થઈ આથી ગાંધી ઇરવિન વચ્ચે માર્ચ ઓગણીસો એકત્રીસમાં સમજૂતી ફરીવાર થઈ કોંગ્રેસને મનાવવા માટે આ જે ઓગણીસો અને એકત્રીસમાં ફરીવાર સમજૂતી થઈ તેમાં સત્યાગ્રહની નીતિ મીઠું પકડવાની સ્વતંત્રતા શાંતિ પી કિટિંગની સમિતિ મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા જ્યારે ઓગણીસો એકત્રીસમાં ગાંધીન વચ્ચે ફરી વખત થઈ સમજૂતી ત્યારે એ સિવાય પછી બીજી ગોળમેજી પરિષદ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા હતા જ્યારે મળી ત્યારે તો એ બીજી ગોળમેજી પરિષદ મળી ત્યારે બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતાની ચર્ચા કરવામાં આવી હતી અને અલગ અલગ કોમ માટે અલગ અલગ મંડળના વિભાજનકારી મુદ્દો ઉઠાવવા ગાંધીજી એ ઉઠાવ્યો હતો પણ તે ખૂબ જ નિરાશ થયા હતા અને અંતે આ ગાંધી ઇરવિન વચ્ચે જે મળી પરિષદ ગોળમેજી પરિષદ બીજી એ નિષ્ફળ ગઈ અને આમ એ જે ગોળમેજી પરિષદનો જે ઉદ્દેશ હતો એ પાર પડ્યો નહીં ત્યાર પછીનો આપણો ટોપિક છે હિંદ છોડો આંદોલન અને એ દરમિયાન થયેલા હડતાળો આ હિંદ છોડો ચળવળ જે છે તે ઓગણીસો બેતાલીસ તેતાલીસ દરમિયાન થયેલી હતી એમાં વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગો ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કાર્યવાહી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો હતો એ જાન્યુઆરી ઓગણીસો બેતાલીસમાં અને ક્રિપ્સ દરખાસ્ત દરમિયાન સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નહોતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો બિલકુલ ઇરાદો નહોતો તેથી પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું લાગતા ભારતીયો જે છે એ ખૂબ જ હતાશ થઈ ગયા અને રોષે ભરાયા હવે ગાંધીજીએ આ પ્રજાની નિરાશાને દૂર કરી એક નવી આખરી લડત આપવા માટેનો તકતો તૈયાર કર્યો અને એ જે તખતો તૈયાર કર્યો એ કયો હિંદ છોડો આંદોલન આ હિંદ છોડો આંદોલન જે છે એ ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા માટે આખરી લડત માટે લડવાની તૈયારી રાખી હતી એટલે આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે હિંદ છોડો ચળવળ મધ્યરાત્રિએ એનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને પછી બીજા દિવસે વહેલી સવારે અગ્રણી કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી કારણ કે એ લોકોએ જ્યારે હિંદ છોડો ઠરાવ પસાર કર્યો એટલા માટે અને એ અગ્રણીય જે કોંગ્રેસ નેતાઓ હતા એમાં ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ઉપરાંત કેટલાય નેતાઓની ધરપકડ કરવામાં આવી જ્યારે હિન્દ છોડો ચળવળ શરૂ કરવામાં આવી ત્યારે અને પછી તેથી દેશભરના શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાળો પડવા માંડી અને એ વખતે વર્તમાનપત્રો પર પણ એટલે સમાચારપત્રો જે એને આપણે છાપા કહીએ છીએ તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો કારણ કે એમાં જે માહિતી મળતી એના કારણે પ્રજાનો જોશ ઓર વધતો હતો એથી ગાંધીજી સહિત દેશના બધા જ નેતાઓની ધરપકડ કરી પરિણામે શહેરમાં અને ગામોમાં એકાએક સખત હડતાળ પડી ગઈ અને એટલે જ પછી ગાંધીજીએ કહ્યું આના અનુસંધાનમાં કે આઝાદી મારી માટે આ અંતિમ લડત છે આઝાદીની આ અંતિમ લડત છે કારણ કે ગાંધીજી અહિંસક લડ લડતા લડતા આઝાદી માગતા માગતા હવે એમને છેક છેલ્લા સ્ટેજ ઉપર આવી ગયા હતા એટલે કે આ મારી આખરી લડત છે એમ અને એમના માટે બધું જ બલિદાન કરવા તૈયાર હતા અને બધું જ લોકોને પોતાનું સંપૂર્ણ આપવા તૈયાર હતા અને લોકો પણ સામે એટલું જ બલિદાન આપવા તૈયાર હતા અને તેમનું સૂત્ર હતું કરેગે યા મરેંગે આ હિંદ છોડો આંદોલનમાં બધા દેશના ગામો તથા શહેરના મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે બધાએ આમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લઈ અને મજૂરોએ કારખાનામાં કારખાના અને જે વગેરે હોય તેમાં હડતાળો પાડી એટલે અસંખ્ય લોકોએ ભાગ લીધો અને અસંખ્ય મિલોમાં હડતાળો પણ પડી જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈની મદ્રાસની મિલોના કારખાનામાં પણ હડતાળો પડી અને આપણા અમદાવાદમાં પણ કાપડની પંચોતેર મિલો આપણી લગભગ એ એ ટાઈમે સિત્તેરથી પંચોતેર મિલો અમદાવાદમાં કાપડની હતી તો પંચોતેર મિલોના એક લાખ અને ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની સખત અપૂર્વ એવી હડતાળ પાડી જેમાં શાળા કોલેજો બંધ પડી અને અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા આ હિંદ છોડો આંદોલન એ આપણે જોયું તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે આ મારી આખરી લડત અને અંતિમ લડત છે તે જેના કારણે દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ પણ એટલો જ હતો કારણ કે ગાંધીજી હવે નિશ્ચય કરી લીધો હતો અને પ્રજાજનોએ પણ નિશ્ચય કરી લીધો હવે આઝાદી સિવાય બીજું કંઈ ખપશે જ નહીં એટલે શાંત દેખાવની સામે સરકારે દમનની નીતિ અપનાવતા શહેરો તથા ગામડાના લોકો ટોળાઓમાં પછી શું થયું કે આપણી તો અહિંસક લડાઈ હતી પણ બ્રિટિશરો એ જે સરકાર હતી એ શાંત દેખાવની સામે દમનની નીતિ અપનાવી તેના કારણે ગામડામાં અને શહેરોમાં શું થયું લોકોના ટોળાઓએ કોને સૌથી વધારે ટાર્ગેટ બનાવ્યો તો રેલવેને એ સિવાય રેલવે સિવાય તાર ટેલિફોન સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ પછી સ્ટેશન સરકારી કચેરીઓ પુલો રસ્તાઓ શાળા કોલેજો મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવામાં આવ્યા અને મિલકતો લૂંટવાના અને આગ લગાડવાના પણ કેટલાય પ્રયાસો થયા મેં તમને આગળ કહ્યું તેમ રેલવેને સૌથી વધારે એ વખતે નુકસાન થયું હતું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો આમ આંદોલન દરમિયાન પુષ્કળ એવી ભાંગફોડની પ્રવૃત્તિ થઈ કારણ કે સરકારી કચેરીઓ રસ્તા શાળા કોલેજ મકાન રેલવે સ્ટેશન મકાન પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન વગેરે વગેરે બધાને લોકોએ ઇફેક્ટ કરી હતી આજે હિન્દ છોડો આંદોલન હતું તેમાં ભાંગફોડની પ્રવૃત્તિ થઈ તેમાં લડતની કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા મળી કારણ કે આપણો આખો દેશ એકજૂટ થઈ અને કરેંગે યા મરેંગે જેવી પરિસ્થિતિ ઊભી કરી હતી અને હવે તો આઝાદી સિવાય બીજું કંઈ ખપે જ નહીં એવું એ લોકોએ નક્કી કર્યું હતું એટલે આ લડતને ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે બધાની ધરપકડ અને દમન નીતિથી ટૂંક જ સમયે સરકારને કચડે કચડી નાખવાની નીતિ પાર પડી નહીં અને આખા દેશમાં ઠેર ઠેર ખૂબ જ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો ભાગફોડ દ્વારા સરકારી તંત્રને ખેરવી નાખવાનો પ્રયાસ પણ થયો એટલે એકલ દોકલ એક બે ટોળા હોય અથવા થોડા માણસો હોય તો સરકાર પહોંચી વળે પણ સમગ્ર દેશમાં આ રીતના આઝાદી માટે લડતની તૈયારીઓ થવા માંડી કે જેના કારણે શું થયું સિત્તેર હજાર કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા સરકાર એ આ એની આ જે હિંદ છોડ આંદોલન હતી એ કચડી નાખવામાં નિષ્ફળતા મળી છતાં પણ એમણે શું કર્યું હતું તો કરતા વધારે જેલમાં હતા એ સિવાય પાંચસો વખત એમણે ગોળીબાર કર્યો હતો એક હજાર અઠ્યાવીસ માણસો મૃત્યુ પામ્યા હતા ત્રણ હજાર બસો માણસો ઈજા થઈ હતી અને આપણે જોઈએ અમદાવાદમાં તો અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા અનેક વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામ્યા હતા આ લડતમાં જે વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકારે પણ એવી છાપ પડી કે હવે વધારે સમય આ જે બ્રિટિશરો જે છે ઇંગ્લેન્ડની સરકાર જે છે એ દેશમાં વધારે સમય ભારતમાં પોતાનું શાસન ચલાવી શકશે નહીં કારણ કે આ બધું જોયું જોયું કે આટલી બધી ઘટનાઓ બની અને છતાં પણ પ્રજાજનોનો જોશ ઓછો થયો નહોતો એટલા માટે એમને એવું સ્વીકારવું પડ્યું કે હવે ભારતમાં પોતાનું શાસન ચલાવી શકશે નહીં અને આ ચળવળમાં લોકોએ સ્વયંભૂત ચળવળ ચડાવી અને હિંદ છોડો એવો શબ્દ એ વખતે અપનાવ્યો બધાએ જાતે જાતે લડત લડવા બધા તૈયાર હતા અને સ્વયંસુરિત શબ્દ હતો હિંદ છોડો એ ચળવળ માટે આ શબ્દ એ લોકોએ અપનાવ્યો હતો આ જે સૂત્રથી જે ડોમિનિયન સ્ટેટ્સ એટલે સ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ જે હતો એ આપણે આગળ જોયું કે સ્થાનિક સ્વરાજ્યનો જે ખ્યાલ હતો એ આખો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો અને એના એના માટે એના બદલે શું આવ્યું પૂર્ણ સ્વરાજ્ય જોઈએ એવો ખ્યાલ આવી ગયો અને પૂર્ણ સ્વરાજ્ય સિવાય બીજું કંઈ કોઈને ખપશે નહીં અને ત્યારબાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી આગળનો ટૉપિક આપણે જોઈએ આઝાદિન ફોજ અને સુભાષચંદ્ર બોઝ હવે આઝાદ હિંદ ફોજ એ શબ્દ આવે એટલે આપણે સુભાષચંદ્ર બોઝ મગજમાં ઓટોમેટિક એક શબ્દ આવી જ જાય કારણ કે એના કરતાં કરતાં સુભાષચંદ્ર બોઝ હતા તો આ સુભાષબાબુ વિશે આપણે થોડો પરિચય મેળવીએ આગળનો ટોપિક આપણો એ જ છે કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ તેમના પિતાનું નામ રાયબાદુર જાનકીનાથ બોજ હતું અને તે સરકારી વકીલ હતા તેમની માતાનું નામ પાર્વતી દેવી હતા તે ખૂબ જ ધાર્મિક વૃદ્ધિવાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી એવું એના પિતાજીએ જેથી તેમણે ભારતની બ્રિટિશ હકૂમત સાથે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું એમણે કોલકત્તાની પ્રેસિસી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને અભ્યાસ અંગે આગળ વધારે ભણવા માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી એવી એક પરીક્ષા છે આઈસીએસ એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામ એણે ચોથા નંબરે ઉત્તીર્ણ કરી હતી અથવા પાસ કરી હતી અને ત્યારબાદ તેઓ કોલ કલકત્તા પાછા ફર્યા હતા પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવને કારણે એમના મનમાં ક્રાંતિના બીજ રોપાયા એટલે આ આપણી જે ક્રા આઝાદીની લડતમાં એમનો જે ભાગ હતો તો એ ક્રાંતિના બીજ એમને ત્યાં જ રોપાયા હતા તેમણે ભારત સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ જ તેથી રસ લીધો હતો અને તેઓ હિન્દ મહાસભાના સક્રિયકર્તા કરતા હરતા બની ગયા હતા પછી રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈને ઓગણીસો ત્રેવીસમાં ટૂંક સમયમાં યુવાનના અતિ પ્રિય ઓગણીસો એકતાલીસ વર્ષની યુવાન વયે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના તેઓ પ્રમુખ બની ગયા હતા અને લોકપ્રિય હતા એટલા અને યોગ્યતા પણ એટલી જ એમનામાં હતી પણ આપણે આગળ જોઈએ તો સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે મેળ બેસતા નહોતા કારણ કે એ એ આપણી સ્વતંત્રતામાં એટલો જ એમણે ભાગ ભજવ્યો હતો છતાં પણ એમની ગાંધીજી સાથે વિચારોમાં મેળ બેસતો નહોતો એટલે એમણે ગાંધીજી સાથે મતભેદ થતાં એક ફોરવર્ડ બ્લોક ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની એમણે સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી દેશમાં પ્રવાસ કરવો બ્રિટિશરો વિરુદ્ધ જન્મ જાગૃતતા કરવી વગેરે વગેરે જેવા એમણે કાર્યક્રમો ચાલુ જ રાખ્યા હતા અને ઓગણીસો ને ચાલીસ માં તેમને કારાવાસમાં પૂરવામાં આવ્યા એટલે એમની ધરપકડ કરી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા હવે ત્યાંથી પછી શું થયું આગળ જોઈએ કે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમણે અમરણાંત ઉપવાસની શરૂઆત કરી હતી ઓગણીસો ચાલીસમાં જ્યારે તેમને પૂરવામાં આવ્યા હતા ત્યારે અને તેના કારણે અમરણાંત ઉપવાસના કારણે તેમની શું થઈ તબિયત ખૂબ જ લથડી ગઈ અને તેમને પોતાના સ્થાને જ નજર કેદ કરવામાં આવ્યા જેલમાંથી કાઢીને અને પછી તેમણે શું કર્યું પોતાના સ્થાનેથી એટલે સ્થાનેથી જ પઠાણના છુપાવેશથી તે ત્યાંથી નાસી જાય છે ક્યારે અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસના દિવસે અને તે ત્યાંથી ક્યાં જાય છે એ કોલકાતામાંથી નાસી જાય છે પછી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈને બર્લિન પહોંચ્યા એ જર્મનીમાં તેમનું ભારતીયોનું હિટલર સાથે ભારતની આઝાદી વિશે એમણે ચર્ચા કરી અને એ ચર્ચા કરી અને પહેલાં પો રોમ અને પેરિ પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપીને તેમણે ત્રણ હજાર ત્રણ હજાર જેટલા ભારતીયોની ભરતી કરી વિદેશમાં અને ભારતમાંથી છટકી જઈને જાપાનમાં વસેલા હિન્દ ક્રાંતિકારીઓને રાસ બિહારી બોઝ બધા મંડળોએ સાંકળતી એક સંસ્થાની એણે સ્થાપના કરી રાસ બિહારી બોઝ અને સુભાષચંદ્ર બોઝે એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એની સ્થાપના કરી અને ભારતની સ્વધ સ્વધા સ્વાધીનતા એટલે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે એમણે આઝાદ હિંદ ફોજ ઊભી કરવાની નિર્ણય કર્યો એટલે આઝાદી માટે હિંદની ફોજ ઊભો કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય કર્યો અને સુભાષબાબુની આ આઝાદ હિંદ ફોજ ઊભી કરવા માટે તેમણે વિશ્વમાં જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા જાપાન ચીન સુમાત્રા જાવા હોંગકોંગ અંદોવાન મ્યાનમાર વગેરે જગ્યાએથી સો પ્રતિનિધિ સો પ્રતિનિધિઓની હાજરી આપી જેમાં જાપાનમાં હાથમાં યુદ્ધ કેતી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી અને રાસ બિહારી બોજ તેમાં પ્રમુખ તરીકે ચૂંટાયા આમ આઝાદીન ફોજનો કોન્સેપ્ટ ત્યાંથી શરૂ થયો આગળનો ટોપિક જોઈએ આઝાદિન ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આપણે જોઈએ રાજ બિહારી બોઝ અને સુભાષચંદ્ર બોઝે ભેગા મળી અને આ બંનેની સ્થાપના કરીને આગળ કરવાનો પ્રયત્ન કરે છે તો એમાં શું થયું તો અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા સબમરીન એટલે તમે જાણો છો સ્ટીમર એ પાણીની ઉપર ચાલે જ્યારે સબમરીન પાણીની અંદર ચાલે તો એમાં એના દ્વારા છુપાઈને બર્લિનથી સીપત્તાપૂર્વક એટલે એકદમ સરળતાપૂર્વક કોઈને ખબર ના પડે તે રીતે જાપાન પહોંચ્યા હતા આ એક હતું એમનું અને ત્યાં રાસ બિહારી બોઝે હિન્દુસ્તાનની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી લેવાનું સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપ્યું આ ફોજ માત્ર હિન્દી સૈનિકો અને હિન્દી અધિકારીઓની જ નહીં પરંતુ ભારતની મુક્તિ માટે લડશે એમ નક્કી થઈ અને જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ લેવામાં આવી તેમાં જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે ટોઝો જે જાપાનના એ સમયે વડાપ્રધાન હતા તેની સાથે મુલાકાત થઈને તેમણે હિંદને પૂર્ણ સ્વરાજ્ય માટેની તમામ પ્રકારની સહાયતા જાપાન આપશે તેવું નક્કી થયું એટલે આ જે આઝાદ હિંદ ફોજની જે સ્થાપના કરવાની હતી તેમાં એ ટોઝો નામના જે જાપાનના વડાપ્રધાન હતા એમણે સંપૂર્ણ પ્રમાણે પોતાની સહાય આપશે એવું તેમણે સુભાષબાબુને કહ્યું અને જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકારની પણ સ્થાપના ત્યાં રચી અને વહીવટ સોંપશે અને જાપાન તેની માન્યતા પણ આપશે તેવું નક્કી થયું અને પછી સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર એ સિઝન ઓગણીસો તેતાલીસની બીજી જુલાઈએ ત્યાં પહોંચ્યા અને સર્વસંમતિથી ચોથી જુલાઈ ચોથી જુલાઈ ઓગણીસો ને તેતાલીસમાં બધાની સંમતિથી ચોથી જુલાઈ ઓગણીસો ને તેતાલીસમાં તેમની પ્રમુખ તરીકે વરણી થઈ અને ઇન્ડી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તે સિલેક્ટ થયા સાથે સાથે રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે આઈ એન એ આઈ એન એ જેને ઇન્ડિયન નેશનલ આર્મી તરીકે પણ ઓળખાય છે અને આઝાદ આઝાદ હિન્દના ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી અને સુભાષચંદ્ર બોઝને તેમને વડા તરીકે નિમણૂક કરી અને ત્યાં વસતા હિન્દુએ પોતાના માતૃભૂમિને મુક્ત કરવા માટે એમને આ યોગ્ય સમયે સરસ નેતા મળ્યા સુભાષચંદ્ર યોગ્ય સમયે સારા એવા નેતા મળ્યા તેમનો એમણે સાથ આપ્યો અને સાથ આપતા આપતા સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજી એવું હુલામણું નામ આપ્યું ને ત્યારથી સુભાષ ચંદ્ર બોઝ એ નેતાજી નામના હુલામણા નામથી એ પ્રચલિત છે અને નેતાજીએ સૈનિકોને સારા એવા સરસ સૂત્રો આપ્યા હતા સૌથી પહેલાં તો ચલો દિલ્હી ચલો દિલ્હી એટલે ત્યાં જઈ અને આઝાદી માગવા માટે બીજું તો મુજે ખૂન દો મેં તમે આઝાદી દઉંગા એટલે તમે તમારા પ્રાણની આહુતિ આપો તો હું તમને સ્વતંત્રતા અપાવી છે જય હિન્દ એ સૂત્રો સરસ સૈનિકોને એમણે આપ્યા હતા પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા સુભાષચંદ્ર બોઝે આરજી હુકામત આરજી હુકુમત એનું મિનિંગ થાય સમાંતર સરકાર ની રચના કરી અને પછી ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની એ લોકો સમક્ષ માગણી કરી વિદ્યાર્થી મિત્રો આમ સુભાષચંદ્ર બોઝનું આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એમનું જે કામ હતું તેના વિશે આપણે ચર્ચા કરી એમનું બીજું કામ શું હતું સરકાર રચવાની સ્થાપના અને સુભાષચ બાબુની શહીદી વગેરેનું આપણે એ સિવાય હિંદના ભાગલા વગેરે પોઈન્ટનો ચર્ચા આપણે પાર્ટ થ્રીમાં કરીશું આજે પાર્ટ ટુમાં આપણે કયા કયા ટોપિક ભણે આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તો ગાંધી ઇરવિન સમજૂતી ગોળ બીજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી બીજું હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાળો હિંદ છોડો ચળવળ હિંદ છોડો આંદોલન દરમિયાન ભાગફોડની પ્રવૃત્તિઓ લડતને કચરી નાખવામાં બ્રિટિશ સરકારની નિષ્ફળતા આઝાદ હિંદ ફોજની અને સુભાષચંદ્ર બોઝની એની એની જે ભૂમિકા હતી તેના વિશે ભણ્યા અને આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશેની આપણે છેલ્લો ટોપિકમાં ચર્ચા કરી આમ આપણે આટલા જે ટોપિકો ભણ્યા હતા તેની સરસ રીતે તમે ચોપડીમાંથી રેડ કરી દેજો પાંચમા પાઠમાં પાર્ટ વન અને પાર્ટ ટુના અંતે આપણે આટલા ટોપિકની ચર્ચા કરી એક તો સાયમન કમિશન નહેરુ કમિટી પૂર્ણ સ્વરાજ્યની માગણી ઐતિહાસિક એવી દાંડી યાત્રા પછી ગાંધી ઇરવિન સમજૂતી ગોળમીજી પરિષદ અને જત સત્યાગ્રહની મોકુફી હિન્દ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસ થી તેતાલીસ હિંદ છોડો ચળવળ દરમિયાન હડતાળો હિંદ છોડો આંદોલન દરમિયાન ભાગફોડની પ્રવૃત્તિઓ લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ તથા આઝાદિન હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આટલી સુધી ચર્ચા કરી આપણે આગળનો અપૂર્ણ પાઠ પાર્ટ થ્રીમાં બતાવીશું ઓન ધ બેસ્ટ